પાટણ શહેર એક ઐતિહાસિક નગરી હોવાથી અહીં અનેક પ્રાચીન વિરાસતો આવેલી છે. ત્યારે પાલિકાના પૂર્વ પ્રમુખ હેમંત અન્ના દ્વારા તેઓના શાસનકાળ દરમિયાન પાટણમાં આવેલી વિવિધ વિરાસતો અંગેની ફોટો ફ્રેમ સાથેની માહિતીસભર તકતીઓ લગાવવામાં આવી હતી. ત્યારે આજે આ તકતીઓમાંથી ફોટાઓ ગાયબ થઈ જતા માત્ર માહિતી જોવા મળી રહી છે. ત્યારે રાજ ગજ્જર અને હિતેન્દ્ર બારોટ દ્વારા હલકી ગુણવત્તાવાળું અને મસ મોટી રકમ કમાવવાના બદઈરાદે આ કામ કર્યું હોવાથી આજે માત્ર ઇતિહાસ જ જોવા મળી રહ્યો છે. ત્યારે અંદરના ફોટાઓ ગાયબ થતા પ્રવાસીઓ પણ પાટણના આ વિકાસને જોઈને હતપ્રત બની ગયા છે. ત્યારે આ અંગે પાલિકાના પૂર્વ પ્રમુખ હેમંત અન્નાએ બહારથી આવતા પ્રવાસીઓને પાટણની પ્રાચીન વિરાસતો બાબતે પૂરતી માહિતી મળી રહે તે માટે આ ફોટા સાથેના ઇતિહાસ સાથે લગાવવામાં આવેલ તકતીઓ બનાવવામાં આવી હતી. પરંતુ આજે આ પ્રાચીન વિરાસતની જાણકારી આપતી તકતીઓ ખરાબ સ્થિતિમાં હોવાથી પાલિકા દ્વારા ફરીથી જાગૃત કરવામાં આવે તેવી રજૂઆત કરી હતી. પાટણ શહેરના આનંદ સરોવર, કલેક્ટર ઓફિસ રોડ, ભગવાન દરવાજા, પાટણની ઐતિહાસિક યાદગીરી આપવા માટે એ સ્ટેચ્યુ મૂકેલા હતા અને પાટણના એ બહારથી આવનાર લોકો પાટણ એક ઐતિહાસિક નગરી છે એની જાણકારી પણ ત્યાંથી મેળવી શકે એટલા માટે આપણે દરેક જગ્યાએ સ્ટેચ્યુ મૂક્યા હતા અને એમાં ઘણા ખરાબ હાલતમાં થઈ ગયા છે. એના ફોટા કલરના જે રકમ ઉડી ગયો છે કલર, તો નગરપાલિકા દ્વારા ફરીથી એને જાગૃત કરવામાં આવે એવું મારું માનવું છે. પાલિકાના પૂર્વ પ્રમુખ એવા મનોજ ઝવેરીએ પણ એલઈડી વિશે પાલિકામાં લેખિત રજૂઆત કરી તેનું ફરીથી રિપેરિંગ કામકાજ કરાવવામાં આવે તેવું જણાવી આજે પાટણની વિરાસતો ખરાબ હાલતમાં જોતા ખૂબ જ દુઃખ થતું હોવાનું જણાવી ફરીથી પાલિકામાં લેખિત રજૂઆત કરવાનું જણાવ્યું હતું. જે પ્રતિમાઓ મૂકવામાં આવેલી છે એ 2010 અને 2015ના સમયમાં મૂકવામાં આવેલી છે. એ પ્રતિમાઓની અંદર ટોટલ સમજો ને કે ગાંધીબાગ, બગવાડા દરવાજા, સિદ્ધિબાગ, આનંદ સરોવર બાગ બધી જગ્યાએ મૂકવામાં આવેલી છે, પણ નગરપાલિકા તરફથી કોઈ ધ્યાન રાખવામાં નથી આવ્યું. એના કારણે આ તકલીફ ઊભી રહેલી છે અને તાત્કાલિક ધોરણે એ કરાવવા માટે હું નગરપાલિકાને જાણ કરી અને તાત્કાલિક થાય એવો પ્રયત્ન કરાવું છું. જે પ્રતિમાઓ છે એની બાજુમાં ડિસ્પ્લે મૂકવામાં આવેલી છે જેની અંદર આપણો ઇતિહાસ કંડારવામાં આવેલો છે. એ ઇતિહાસને આપણે પાટણની અંદર કોઈ પણ આવે તો પાટણ શહેરના ઇતિહાસ વિશે એની અંદર માહિતી લખેલી છે અને ખરેખર આપણે એમ આપણું આપણા માટે ગૌરવની વાત કહેવાય. અને કોઈ પણ વ્યક્તિ પાટણ સિટીની અંદર નવો આવ્યો હોય અને જ્યારે એ વાત સાંભળવા એ વાંચવા માટે ઊભો હોય ને જો અને એમાં કંઈક વાંચવા ન મળે એટલે આમ આપણને દુઃખ થાય, પણ છતાંય નગરપાલિકાનું ધ્યાન દોરવામાં આવશે.